હોસ્પિટલની તબીબી સુવિધાઓ સહિતની અન્ય સુવિધાઓ કાર્યરત બને તે માટે સિવિલ બચાવો સહી અભિયાન ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું અને સિવિલ બચાવો અભિયાનને લઈ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા અનેક વખત આવેદનપત્રો સદબુદ્ધિ યજ્ઞ સહિતના કાર્યક્રમો આપવા છતાં ગુજરાતની તથા ભારતની સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ તબીબી સુવિધાઓ સહિતની જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ બનાવાતી ન હતી ત્યારે લોકસભાની ચૂંટણીની આચારસંહિતા પૂર્વે રાજ્ય સરકાર દ્વારા મહત્વના 3 ડોક્ટરોની સિવિલ હોસ્પિટલ ખાતે કાયમિક ભરતી કરી સિવિલને ધમધમતી કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 189માં સોમવારે સિવિલ બચાવો અભિયાન સફળ થતા આજરોજ સિવિલ કેમ્પસ ખાતે આતિશબાજી મોડું મીઠું કરાવવા સહિત શહેર કોંગ્રેસ પ્રમુખને ફૂલહાર પહેરાવી તેઓના સફળ થયેલા અભિયાન અંતર્ગત શુભેચ્છાઓ પાઠવી વિજયોત્સવ મનાવવામાં આવ્યો હતો આ પ્રસંગે લોકશાહીના વિજય થયાના નાદની સાથે સમગ્ર વાતાવરણને ગુંજવી મૂક્યું હતું દાખલો પણ બેસાડ્યો હતો આ પ્રસંગે લાલેશભાઈ ઠક્કરે સરકારને લોકશાહી સામે ઝૂકી ડોક્ટરની ભરતી કરવા બદલ સહી ઝુંબેશમાં સાથ આપવા બદલ તમામ શહેરી અને ગ્રામીણ લોકોનો સહિત લોકલ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો પાટણની સિવિલ હોસ્પિટલમાંથી આરોગ્યલક્ષી સેવાઓ છીનવાઈ જતા પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજથી 5-1 વર્ષ પહેલાં એટલે 2014માં એક આંદોલન શરૂ કરેલું પાટણ સિવિલ હોસ્પિટલ બચાવો અભિયાન આ કાર્યક્રમ અંતર્ગત સમગ્ર શહેરના દરેક વોર્ડની અંદર સમગ્ર જિલ્લાની અંદર જે નજીકના ગામો છે એ ગામોની અંદર સહી ઝુંબેશ કાર્યક્રમ ચાલેલો અને આ કાર્યક્રમ અંતર્ગત પાટણ સિવિલ હોસ્પિટલ બચાવો અભિયાનને 1,00,000થી વધારે સહીઓ કરી અને લોકોનું જનસમર્થન મળેલું 131માં સોમવારે અમારી પાસે 55,000 જેટલી સહીઓ ભેગી થયેલી અને અમે 55,000 સહીઓ સાથે ગુજરાતના આરોગ્યમંત્રી અને મુખ્યમંત્રીને છેક ગાંધીનગર સચિવાલયમાં જઈ અને આવેદનપત્ર આપેલું તેમ છતાં આ સરકારે અમારી વાત સાંભળી નહીં અને અમે આ આંદોલન ચલાવેલું આજે 188 સોમવાર પૂરા થઈ અને 189મો સોમવાર છે આજે અમને ખુશીના સમાચાર મળ્યા છે કે સિવિલ હોસ્પિટલની અંદર તમામ પ્રકારની સગવડો શરૂ થઈ છે એમાં સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ મુકાયા છે જનરલ સર્જન મુકાયા છે અને તમામ પ્રકારના ઓપરેશનો હવે પાટણની સિવિલ હોસ્પિટલમાં થશે ખુશીની વાત એટલા માટે છે કે અટલ બિહારી વાજપેયીએ મુંદ્રાની અંદર ખૂબ મોટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરેલું એ સરકારી હોસ્પિટલ મુંદ્રામાં આ ભારતીય જનતા પાર્ટીની સરકારે અદાણીને આપી દીધી અને જો અમે આ આંદોલન શરૂ ના કર્યું હોત તો કદાચ આ પાટણ શહેરની મધ્યમાં આવેલી કિંમતી જમીન પણ કોઈ પ્રાઇવેટ કંપનીને આપી અને અહીંયા મોટી પ્રાઇવેટ હોસ્પિટલ થઈ જતી પરંતુ પાટણની પ્રજાએ અમને સહકાર આપ્યો પાટણના મીડિયાએ અમને સહકાર આપ્યો એના કારણે આજે પાટણની સિવિલ હોસ્પિટલ ફરીથી શરૂ થઈ રહી છે આજે અમે ખુશી વ્યક્ત કરીએ છીએ આજે દારૂખાનું ફોડ્યું છે લોકો એકબીજાને પેડા ખવડાયા છે અને ખુશી એકબીજાની વ્યક્ત કરી છે આ તમામ પાટણ જિલ્લાની પ્રજાનો વિજય છે એવું અમારું માનવું છે